नमस्कार, आपनी साथे हूं छु बिना। हवे जोईए समाचार विगतवार। तो हाल महत्वना समाचार प्राप्त थई रह्या छे। भाजपे एक वीडियो जाहिर कर्यो छे। गुजरात विधानसभा नी चूंटणी ने लईने जाहिर करवामां आव्यो छे। आ वीडियो कांग्रेस नी जातिवाद राजनीति पर प्रहार करवामां आव्या छे। खास करीने एक वीडियो वायरल करवामां आव्यो छे। कांग्रेसे हमेशा जातिवादी राजनीति ने प्रोत्साहन आप्यु छे, तेवो आक्षेप बीजेपी द्वारा करवामां आवी रह्या छे। भाजपे जाहेर कर्यो छे आ वीडियो गुजरात विधानसभानी चूंटणीने लईने जाहेर करवामां आव्यो छे। आ वीडियो તે પ્રમાણે પ્રચાર પ્રસાર માટે વીડિયોનો ઉપયોગ કરાતો હોય છે, તેને લઈને ભાજપે એક અન્ય વીડિયો જાહેર કર્યો છે। ના 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 ના, ચાલે જ નહીં, તું મારી વાત સાંભળ બકા। કાકા એક પેપર મારી વાત, આપણા સમાજની વાત ના માનીને લોકોએ બહુ મોટી ભૂલ કરી છે। આ વખતે તો મોદી સાહેબને દેખાડી દેવું છે કે કોંગ્રેસ તો કોંગ્રેસ જો યાર, કોંગ્રેસ તો ના જ ચાલે। અરે છો રહી, કોંગ્રેસ ખરાબ તો ખરાબ જોયું છે લા, પરફેક્ટ। ના 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 ના, કોંગ્રેસ નહીં એટલે નહીં, ચૂપ, ખબરદાર જો કોંગ્રેસ વિશે એક અક્ષર બોલ્યા છે તો। અરે દીવો લઈને ગોતવા જાવ ને તોય નહીં મળે આવી પાર્ટી। પાર્ટી એટલે હાલતા ચાલતા કરોડો ના કૌભાંડો કરે, પોતે ખાય ને બીજાને ખાવા દે। અરે 84 ના રમખાણો, ગુજરાત ની માફિયાગીરી, પાર્ટી ને વોટ બેંક ની રાજનીતિ ની થોડી કુટેવ કરી, પણ પાર્ટી 100% સેક્યુલર હો। અરે જાતિવાદ ની રાજનીતિ થી સત્તા મેળવવાની કળા તો અંગ્રેજો પાસેથી શીખી, અંગ્રેજો પાસેથી। માધોસી સોલંકી ની ખામ નીતિ છે ને, એનું ઉત્તમ ઉદાહરણ। ખામ નીતિ? ખામ નીતિ એટલે આજો કે એટલે ક્ષત્રિય, એચ એટલે હરિજન, એ એટલે આદિવાસી, અને એમ એટલે મુસલમાન। આ ચારે ને સમાજથી જુદા કરી સમાજના ટુકડે ટુકડા પાડી દીધા। ભાગલા પાડો રાજ કરો, ભાગલા પાડો રાજ કરો। 85 માં આજ નીતિથી ગુજરાતની એકતા ભલે હારી ગઈ, પણ પાર્ટી તો જીતી ને। આ તો મોદી આવ્યો ને પછી એકતા આવી ગુજરાતમાં। અરે બધા ગુજરાતીઓને હેરાન કર્યા છે। પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજી દેસાઈ હોય કે નરેન્દ્ર મોદી હોય, પણ દિલથી બહુ સારા। કોંગ્રેસ વિશે એક પણ અક્ષર નહીં બોલવાનો। હા, અને હા, પાર્ટીનું નામ જ ખાલી અંગ્રેજી નથી, આ ગુણો પણ અંગ્રેજો જેવા જ છે। ફેમિલીનો ખાસ, એનો જ વિકાસ, પોતે પણ ખાવ ને બીજાને ખાવા દો। આ મોદીએ શું બાંધ્યું છે બધું? સૌનો સાથ સૌનો વિકાસ એવાથી શું સરદાર સરોવર ડેમ બંધાતા હશે? નર્મદાના નીર સૌરાષ્ટ્ર ને કચ્છ સુધી પહોંચવાના છે, બુલેટ ટ્રેન દોડવાની છે, તંબુરો એ જેઓ એ કાકા, પણ તમે અમારા સમાજના નેતાઓને ઓળખતા નથી। અરે હા, ઇનામીના ડીકા ને ડાઈમાના ડીકા એ ને, અરે જાબરા સમાજસેવી જોઈએ તઈને જણા। આટલા પૂર આવ્યા હતા, આ પૂરમાં કામ કરવા ગયા હતા, હે છે કોઈ ફોટો ના હોય તો મને મોકલ વોટ્સએપ પર। સમાજસેવી સત્તામાં આવવા માટે ભાગલા પાડી દીધા સમાજના, તિરાડ પાડી દીધી। કાકા, આમ ઇમોશનલ થવાથી કઈ નહીં થાય, આપણા સમાજ માટે તો આપણે જ કઈ કરવું પડશે ને। અચ્છા, કોઈને પોતાની નાત માટેના હકો જોઈએ છે, કોઈને પોતાના સમાજ માટેના અધિકારો જોઈએ છે, દેશનો વિકાસ કોને જોઈએ? હોય કોઈ ધૂણી ધપાવેલો ભેગદારી દિલકન ચેરના ઘૂંટડા પી પી ને પણ પોતાના દેશના પ્રોગ્રેસ માટે સતત કામ કરે છે, અને એ જ વિચારે છે કે આવા નાના નાના ઇશ્યુઝ માંથી મારો દેશ ઉપર ઉઠે અને મોટા મોટા ઇનોવેશન કરે, ઇન્વેન્શન કરે। આવડો કમ તો દેશ છે સિંગાપુર, 40 વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો, અને છેલ્લા 70 વર્ષથી આપણે જાત પાત કરતા રહ્યા બાદ રહી ગયા। અરે મારા બાપ, હવે તો સમજાવો, આ જાત પાત ને લીધે જો મોદીએ ઘૂંટણે પડી જવું પડશે ને તો આ દેશ ક્યારે ઉભો નહીં થાય, ક્યારે? પછી કર્યા કરજો, મારો સમાજ, મારો મારો ધર્મ, મારી નાત, મારી જાત જવા દો। અંકલ પાણી ઉભે રે, તને ગિફ્ટ આપું। આ એ ગુજરાતી છે જેણે આખા વિશ્વને શાંતિ અને અહિંસાનો પાઠ ભણાવ્યો, અને હા
જેને આ ભારતને જોડીને એક બનાવ્યો અને અને આ એ ગુજરાતી છે જે આપણા ભારતને આખા વર્લ્ડમાં શ્રેષ્ઠ બનાવવા જઈ રહ્યો છે. થેન્ક યુ. અને તમે બધા એ ગુજરાતી છો જેમના હાથમાં આ દેશને એકત્રિત રાખવાની જવાબદારી છે. રાખશો ને? હા કાકા. બાય ધ વે, તમે કઈ નાતના છો? મારી નાત, મારી જાત, મારું ઠામ ઠેકાણું બધું એક જ છે. હું છું વિકાસ, હું છું ગુજરાત. નમસ્તે ભાઈ. નમસ્તે.